धोरण दस विषय गणित स्वाध्याय 6.4 में पहलो एग्जांपल के त्रिकोण एबीसी समरूप त्रिकोण डीईएफ बन्ने समरूप आप्या छे तेमना क्षेत्रफळ अनुक्रमे एटले के एबीसी नु क्षेत्रफळ 64 सेंटीमीटर स्क्वेर डीईएफ नु क्षेत्रफळ 121 सेंटीमीटर स्क्वेर छे ईएफ इज इक्वल टू आप्या छे 15.4 सेमी तो बीसी शोधो। तो एग्जांपल नी शुरुआत करिए तो आमां आपणे एक वस्तु शीखी गया प्रमेय 6.6 प्रमाणे के बे समरूप त्रिकोणोना क्षेत्रफळनो गुणोत्तर तेमनी अनुरूप बाजुओना वर्गोना समप्रमाणमां होय छे। तो अहीं त्रिकोण एबीसी नु क्षेत्रफळ छेदमां त्रिकोण डीईएफ नु क्षेत्रफळ ईसी आपेला छे सॉरी ईएफ आपेला छे तेने अनुरूप जो बीसी बीसी नु मापक शोधवानुं छे तो आपणे जे बाजू लईशुं अनुरूप बाजू एबीसी नी बीसी लईए अने ईएफ नी डीईएफ नी ईएफ लईशुं। तो प्रमेय 6.6 फरी याद करिए કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે। તો પ્રમેય 6.6 મુજબ આપણે આ લખી શકીએ। ત્યારબાદ જે કિંમતો આપી છે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 64 ડીઈએફ નું 121 આપ્યું છે બીસી શોધવાના છે એટલે બીસી રાખીશું અને EF બરાબર આપ્યા છે 15.4 આખા કૌંસનો વર્ગ। હવે મારે અહીંયા જો હું સાદુરૂપ આપું તો મારે અહીંયા BC નો વર્ગ મળે જ્યારે મારે BC શોધવા છે તો બંને બાજુ હું સ્ક્વેર રૂટ લઈ લઈશ બરાબરની બંને બાજુ સ્ક્વેર રૂટ લઈએ તો બંને સંખ્યાઓ ઇક્વલ જ રહેશે। તો અહીંયા ધ્યાન આપો 64 નું વર્ગમૂળ 8 જાણીએ છીએ 121 નું વર્ગમૂળ 11 BC ના વર્ગનું વર્ગમૂળ BC પોતે અને 15.4 નો પણ વર્ગ એનું વર્ગમૂળ એટલે 15.4 પોતે। હવે જાણીએ છીએ કે BC નું માપ શોધવું હોય બરાબર છે તો આ ભાગાકારનું સામે લેજે ગુણાકારમાં 8 ગુણ્યા 15.4 છેદમાં 11 ઇઝ ઇક્વલ ટુ BC। હવે આનું સાદુરૂપ આપીશું તો આનું સાદુરૂપ આપવા માટે જુઓ અહીંયા 154 છેદમાં 10 આવે અંશનો છેદ છેદમાં ડાયરેક્ટ લખી દઉં છું બરાબર અહીંયા ભાગ ચલાય 11 એકા 11 4 વધશે 11 ચોક 44 એટલે 14 8 14 ગુણ્યા 8 14 8 થશે 112 છેદમાં 10 તો BC ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 11.2 112 ના છેદમાં 10 એટલે ડાયરેક્ટ લખું છું 11.2 ઇઝી સેન્ટીમીટર એકમ આપેલો છે સેન્ટીમીટરમાં તો BC નું માપ પડે છે 11.2 સેન્ટીમીટર। एग्जाम्पल में के समलंब चतुष्कोण एबीसीडी में एबी समांतर सीडी तो आकृति अपने दौरता जाइए कि एबी और सीडी समांतर है तेना विकर्णों ओ बिंदु में छेदे छे। जो एबी नु माप वधारे आप्यु छे 2 गुणिया सीडी इज इक्वल टू एबी तो अपने जयरे आकृति की रचना करिए बराबर छे तो एक मोटी रेखा राखीशू एक नानी रेखा राखीशू અને ચતુષ્કોણની રચના કરીશું એનું કારણ છે કે એબી નું માપ કેટલું છે તો સીડી ના 2 ગણા કરો તો એબી બને તો આપણે જે મોટી બાજુ છે એને મોટી બતાવીશું અહીંયા 2 સીડી ઇઝ ઇક્વલ ટુ એબી માટે એબી કેવા હશે મોટા। હવે તેના વિકર્ણો એકબીજાને ઓ બિંદુમાં છેદે છે તો વિકર્ણની રચના કરી દઈએ આ પ્રમાણે અહીંયા ઓ બિંદુમાં છેદે છે। હવે આપ્યું છે કે AB = 2CD
तो त्रिकोण एओबी एओबी सीओडी ना क्षेत्रफल नो गुणोत्तर शोधो। तो हमने क्षेत्रफल नो गुणोत्तर शोधवानो छे। तो केटलिक माहिती आपेली छे के समलंब चतुष्कोण में एबी समांतर सीडी आ बे समांतर बाजू आपेली छे। तो समांतर बाजूओनी जोड़ द्वारा बराबर छे युग्म कोणोनी जोड़ो बने जोईशु के आ बे बाजू समांतर छे। तो समांतर बाजू में जो एक झेड बने छे एटले के युग्म कोणनी जोड़ जेमा एक आ खूणो आवशे बीजो एक आ खूणो आवशे जे आपणे जाणीए छे तेने दर्शावी दईए के खूणो डी सी ए इज इक्वल टू सी ए बी। कारण लखीशु युग्म कोण बराबर छे। तेज रीते बीजी तरफ पण युग्म कोण बने छे झेड बनायो हवे एस बनावीशु। जो कई का प्रमाणे एस बने छे बराबर जेमा एक आ खूणो युग्म कोणनी जोड़ बनावे छे बराबर। तो जो नाम लखी दईए एना सी डी बी इज इक्वल टू डी बी ए। अनुकरण कोण युग्म कोण बराबर छे। तेम छता जो के एसी अने बीडी बन्ने विकर्णो छे अने विकर्णो ओ बिंदुमां छेदे छे। तो आ जो आ बे बे छेदिका એટલે કે બે વિકર્ણો દ્વારા બનતા સામસામેના ખૂણા જે પણ સરખા આવશે COD is equal to AOB સામસામેના ખૂણાઓને કહીએ છીએ અભિકોણ। બે ખૂણા યુગ્મ કોણ પ્રમાણે સરખા આવ્યા બીજો એક ખૂણો અભિકોણ પ્રમાણે સરખો આવ્યો બરોબર છે। તો ધ્યાન આપો કે બે ત્રિકોણની વાત કરવામાં આવે ત્રિકોણ AOB COD એમના અનુરૂપ ખૂણાઓ સરખા આવી ગયા। જો અનુરૂપ ખૂણાઓ સરખા આવે તો માટે લખી શકાય કે ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD બંને ત્રિકોણો સમરૂપ છે। કારણ શું? તો આ કારણ આવી રહ્યું બે યુગ્મ કોણને એક અભિકોણ મળી ગયો અનુરૂપ ખૂણાઓ જેથી સરખા આયા તો ખુખુ શરત પરથી ત્રિકોણો સમરૂપ થાય। ખુખુ શરત પરથી ત્રિકોણો આપણે સમરૂપ લાવી દીધા છે બરાબર। તો પછી પ્રમેય 6.6 મુજબ કે પ્રમેય 6.6 ફરી યાદ કરાવી દઉં કે અનુરૂપ ત્રિકોણના બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે બરાબર। COD અને AOB આ સમરૂપ ત્રિકોણો આવ્યા તેમની બાજુઓનો ગુણોત્તર કેટલો થશે અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં। આની બાજુ લઈએ છે AB આની બાજુ લઈએ AB ના પ્રમાણે CD અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે તો વર્ગ કરી દઈશું। તો ઇક્વલ ટુ જો AOB ડિવાઇડેડ બાય COD ઇઝ ઇક્વલ ટુ AB ઇઝ ઇક્વલ ટુ આપ્યા છે 2CD તો લખી દઈએ 2 ગુણ્યા CD છેદમાં CD હોલ સ્ક્વેર। અહીંયા CD CD બંને સરખા છે તો ઉડી જશે તો જો શું વધશે AOB ડિવાઇડેડ બાય COD ઇઝ ઇક્વલ ટુ 2² 4 છેદમાં કશું નથી તો 1/1। ગુણોત્તર શોધવાનો કીધો છે તો AOB જેમ COD ઇઝ ઇક્વલ ટુ 4:1 ગુણોત્તરને આપણે જેમ વડે દર્શાવીએ છીએ એમના ક્ષેત્રફળનો ગુણોત્તર મળી ગયો 4:1। એક્ઝામ્પલ 3 કે આપેલ આકૃતિમાં એબીસી અને ડીબીસી એબીસી ડીબીસી એક જ પાયો બીસી પર આવેલા બે ત્રિકોણો છે
जो एडी अने बीसी ने ओ बिंदु मा छेदे, जो एडी ए बीसी ने ओ बिंदु मा छेदे, अहीं नाम थोड़ा चेंजिस वाला छे, एटले ए बी सी डी बदली नाखीए, नाम अलग रीते छे, ए बी अहीं सी छे अने अहीं डी छे, थोड़ी लखवामां मिस्टेक हती। चलो फरी एक वक्त संख्या जोईए के आपेली आकृतिमां ए बी सी, ए बी सी, डी बी सी एक ज पाया बी सी पर आवेला, आ पायो अहीं छे, एक त्रिकोण अहीं थी, बीजो त्रिकोण अहीं थी। जो एडी ए बी सी ने ओ बिंदु मां छेदे तो साबित करो के ए बी सी भाग्य डी बी सी इज इक्वल टू ए ओ छेद मां डी ओ, એટલે એમનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ચલો શરૂઆત કરીએ। હવે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું શોર્ટમાં લખું છું, ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 એક દુત્યાંશ પાયો ગુણ્યા વેધ। અહીંયા પાયો બીસી તો છે પણ વેધ નથી, તો બંને ત્રિકોણોના વેધ આપણે અલગથી દોરીશું। ધારો કે અહીંયા એક વેધ દોરવામાં આવે છે એ એમ, 90 ડિગ્રીનો વેધ આવે, બરાબર છે। બીજો વેધ અહીંયાથી દોરી દઈએ છીએ ડી એ, જે એક જ પાયા બીસી પર છે। બંનેના વેધ મળી ગયા, તો જો સૂત્ર મૂકીએ કે એ બી સી છેદમાં ડી બી સી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર થશે એક દુત્યાંશ પાયો ગુણ્યા વેધ। સૂત્રમાં મૂકી દઈશું, તો સૌ પ્રથમ ઉપર એબીસી ના ક્ષેત્રફળમાં એબીસી નું મૂકીએ, તો અહીંયા 1/2 એબીસી માં, એટલે આ ત્રિકોણમાં જો પાયો તો થશે બીસી, તેને અનુરૂપ વેધ જો થશે એએમ, બરાબર છે। ત્યારબાદ ડીબીસી માં એક દુત્યાંશ, આનો પણ જો પાયો કયો છે બીસી, જ્યારે વેધ થશે ડીએન, તો અહીંયા 1/2 1/2 બીસી બીસી ઉડી જશે, તો રહેશે એબીસી ડિવાઇડેડ બાય ડીબીસી ઇઝ ઇક્વલ ટુ એએમ છેદમાં ડીએન, સમીકરણ નંબર એક। આપણે હજુ લાવવાના છે એઓ છેદમાં ડીઓ, આપણે લાવ્યા હજુ એએમ છેદમાં ડીએન। હવે આપણને જે સાબિત કરવાનું છે એઓ છેદમાં ડીઓ, એની જગ્યાએ એમ છેદમાં ડીએન આયા, તો એ બે વચ્ચે, આ બે વચ્ચે આપણે કોઈ સંબંધ શોધવો પડશે। તો એના માટે ધ્યાન આપો, એએમ અને એઓ આ ત્રિકોણની બાજુઓ છે, આ નાના ત્રિકોણની અહીંયા બને છે। એ જ પ્રમાણે જો ડીઓ અને ડીએન, એટલે આ બે ત્રિકોણ વચ્ચે કંઈક સમરૂપતા હશે, જેનો અંદાજો આપેલી માહિતી પરથી મળી જાય। તો આપણે એ બે ત્રિકોણોને સરખાવી જોઈએ કે ત્રિકોણ એએમઓ અને બીજો ત્રિકોણ છે ડીએનઓ માં, ડીએનઓ માં તો જો બે ખૂણા કાટખૂણા છે, ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ 90 છે કાટખૂણા, વેધ અહીંયા 90 નો બને તો અહીંયા 90 નો હોય, અહીંયા 90 છે તો અહીંયા 90 ડિગ્રી જ હોય, બરાબર। બે ખૂણા સરખા, બીજા બે ખૂણા પણ સરખા થાય છે, આ બે છેદિકા, આ સામસામેના ખૂણા અભિકોણ, જે દર્શાવીશું એ ઓ એમ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી ઓ એન, કારણ લખીશું અભિકોણની જોડ અથવા તો અભિકોણ। તો જો બે ખૂણા સરખા આવે તો કઈ શરત, ખૂખુ શરત પરથી બંને ત્રિકોણ, ત્રિકોણ એ એમ ઓ સમરૂપ ત્રિકોણ ડી એન ઓ, અહીંયા એમ અને એન સરખા છે તો એમના સ્થાને એન મૂક્યો, જો બંને વચ્ચે છે, ઓ ઇઝ ઇક્વલ ટુ ઓ આયા તો બંને ઓ જ ઓ છેડે છે, તો જે વધ્યા એ અને ડી એ બંને સરખા માની લેશું। ત્રીજો ખૂણો ઓટોમેટિક સરખો જ હોય, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય, આ બે સરખા છે તો આ ત્રીજો વધે પણ સરખો માની જ લેવાનો, એટલે આપણે એને અલગથી સાબિત કરતા નથી, જેથી શોર્ટમાં ખૂખું શરત લખી દઈએ
લખી દઈએ છીએ. તો એની અનુરૂપ બાજુઓ પ્રમેય 6.1 અને 2 પ્રમાણે સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો અહીંયા લખું છું, જુઓ AM છેદમાં AM છેદમાં AO ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે DN છેદમાં DO, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. હવે આ ભાગાકારનું પદ સામે જશે ગુણાકારમાં, તે જ રીતે આ ગુણાકારનું પદ સામે લાવી દઈએ ભાગાકારમાં, તો AM છેદમાં DN ઇઝ ઇક્વલ ટુ આ ભાગાકારનું સામે ગુણાકારમાં AO છેદમાં DO. તો જે સાબિત કરવાનું છે એમાં મહત્વની બાબત આ સાબિત થઈ ગઈ. ધ્યાનથી જોઈએ સમીકરણ એક, તો ABC નું ક્ષેત્રફળ છેદમાં DBC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ AM છેદમાં DN, NH બરાબર AO છેદમાં DO આવી ગયા. તો માટે લખી શકાય ABC છેદમાં DBC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ AO છેદમાં DO, જે આપણે પ્રૂફ કરવાનું છે.